नियम सार भगवान कुमकुंडाचार्य रचित नियम सार तथा मुनिवर पद्म प्रभुमलधारी देव रचित तात्पर्य वृत्ति टीका एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां जीव अधिकारनी छेल्ली गाथा 19मी गाथानो स्वाध्याय चाले छे। 19मी गाथा मां एम वात आवी के बन्ने नयो छे एटले बन्ने नयो नुं सफल थवुं, द्रव्यार्थिक अने पर्यार्थिक। जिनेश्वर भगवाने परमेश्वरे बे नय कह्या छे, द्रव्यार्थिक अने पर्यार्थिक। द्रव्यार्थिक नय एटले के द्रव्य जे जेनो अर्थ के प्रयोजन छे ते द्रव्यार्थिक नय छे, जेमां द्रव्यनी मुख्यताथी ज वात छे, द्रव्यनी ज वात छे एम कहीए तो ये नानो अंश एने द्रव्यार्थिक नय कहो। अने पर्याय जेनो विषय छे, पर्याय जेनो अर्थ छे, पर्याय जेनो प्रयोजन छे ई पर्यार्थिक नय। एटले बन्ने नयो छे एटले या शुरुआत जे रीते करी के अहीं बन्ने नयो नुं सफळपणुं कह्युं छे। सफळपणुं कह्युं छे एटले के बन्ने नय छे, बन्ने नय द्वारा जे उपदेश छे एज ग्रहण करवा लायक छे। एटले बन्ने नय ने अनुसरीने जे उपदेश छे ए ग्रहवा लायक छे, पण एक नय ने अवलंबतो उपदेश ग्रहवा लायक नथी ए वात आवी। हवे द्रव्यार्थिक नय नी वात करी अने पछी समजावी के द्रव्यनी सत्ताने ज ग्रहण करनारा शुं द्रव्यार्थिक नय, शुद्ध द्रव्यार्थिक नय। द्रव्यनी सत्ताने ज ग्रहण करनारा शुद्ध द्रव्यार्थिक नय ना बळथी એમ કહેવામાં આવ્યું કે સમસ્ત જીવ રાશિ વિભાવ વ્યંજન પર્યાયોથી મુક્ત છે, વ્યતિરિક્ત જ છે, એનાથી રહિત જ છે। વ્યંજન પર્યાયોથી સમસ્ત જીવ રાશિ રહિત છે, વ્યતિરિક્ત છે, એના વિનાની જ છે એ દ્રવ્યાર્થિક નય થી કહેવામાં આવ્યું। એટલે એમાં સિદ્ધ અને સંસારી બંનેને લીધા, વ્યંજન પર્યાયોથી મુક્ત એવા સિદ્ધ અને વ્યંજન પર્યાયોથી અમુક્ત એવા સંસારી એ બધા ખરેખર તો એનાથી રહિત જ છે, વ્યતિરિક્ત જ છે। આ દ્રવ્યાર્થિક નયથી કથન કરવામાં આવ્યું એટલે જ્ઞાનનો એ અંશ કે જે દ્રવ્યને જ વિષય કરે છે એ અંશને લક્ષમાં રાખીએ તો આ વાત કરવામાં આવી। અને એના પછીથી પર્યાર્થિક નયથી વાત કરવામાં આવી કે પર્યાર્થિક નયથી એટલે વિભાવ વ્યંજન પર્યાર્થિક નયના બળે તે સર્વ જીવો વ્યંજન પર્યાયોથી સંયુક્ત છે, વ્યંજન પર્યાયથી સંયુક્ત છે। પણ એ પર્યાર્થિક નયથી વિચારતા એ વાત આવી તો આપણે દ્રવ્યાર્થિક નયથી જે વાત કરી છે એનો વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજી રહ્યા છીએ તો ત્યાંથી આગળ આપણે સ્વાધ્યાય લઈએ છીએ। પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો પાના નંબર 302 અહીંયા છેલ્લો પેરેગ્રાફ આપણે ફરીથી લઈએ છીએ જે એમ કહ્યું ને કે દ્રવ્યાર્થિક નયથી જીવ રાશિ વ્યંજન પર્યાય રહિત છે, તેનાથી વ્યતિરિક્ત છે। તો પછી એના સમર્થનમાં મુનિવરે એમ કહ્યું કે શાસ્ત્રમાં પણ એ વાત આવે છે, શાસ્ત્રનું પણ એ વચન છે। શું વચન છે? કે સવે શુદ્ધાહુ શુદ્ધ નયા,
सर्वे शुद्धा એટલે બધા શુદ્ધ છે કઈ રીતે તો કે શુદ્ધ નયતિ શુદ્ધ નયા એટલે શુદ્ધ નયે સર્વ જીવ ખરેખર શુદ્ધ જ છે એવું શાસ્ત્રનું વચન હોવાથી આ એમણે સમર્થન આપ્યું આ દ્રવ્ય સંગ્રહની ગાથા 13 છે એના વાત આવી છે એનું સમર્થન આપ્યું અને અહીંયા વિભાવ વ્યંજન પર્યાયનો અભાવ બતાવવો છે એટલે વિભાવ વ્યંજન પર્યાય નથી ક્યાં નથી ક્યાં નથી તો કે ધ્રુવમાં નથી દ્રવ્યાર્થિક નહીંથી એમ કહ્યું કે એ આત્મામાં નથી વસ્તુ અંદર ત્રિકાળ શુદ્ધ છે એમ કહ્યું ને શું સમર્થન આપ્યું કે સર્વજીવ ખરેખર શુદ્ધ જ છે તો જીવમાં આવી વિભાવ વ્યંજન પર્યાય નથી આ દ્રવ્યાર્થિક નહીંથી કહેવામાં આવ્યું તેમાં વિભાવ વ્યંજન પર્યાય વિકારી પર્યાય જો જીવ શુદ્ધ હોય તો હોય નહીં એ વાત પણ આપણે સમજાવી એટલે જે અપેક્ષાથી વાત ચાલતી હોય તે અપેક્ષાથી ત્યાં લેવાનું છે પછી પર્યાર્થિક નહીંથી એમ કહેશે કે વિભાવ વ્યંજન પર્યાય પણ છે પણ અહીંયા તો એ વાત અત્યારે ચાલી છે કે દ્રવ્યાર્થિક નહીંથી જ્યારે એમ કહીએ છીએ કે જીવને આ વિભાવ વ્યંજન પર્યાય નથી તો શાસ્ત્રમાં પણ એ વાત આવી છે કે શુદ્ધ નહીંથી ખરેખર જીવ શુદ્ધ જ છે અહીંયા ગુરુદેવ કહે છે કે જીવની મુખ્યપણે વાત છે કેમ કે બીજા દ્રવ્યનો વિચાર કરીએ ને ઉદ્ગળ સિવાયના બાકીના ચાર દ્રવ્ય આકાશ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને કાળ તો એનો વિચાર જ્યારે કરીએ તો એ આકાશ આદિને તો સદા શુદ્ધ વ્યંજન પર્યાય હોય જ છે આ આકાશ સર્વવ્યાપક છે તો તેના પ્રદેશોનો પ્રગટ આકાર પણ છે વ્યંજન પર્યાય પણ છે અને તે સદા શુદ્ધ છે તેવી રીતે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય એ પણ લોકાકાશ જેટલું એમનું ક્ષેત્ર છે તો એને પણ એ જ રીતે આકાર છે અને કાળ પણ સદા શુદ્ધ આકાર છે માત્ર એક પૂતગળને કે જે પૂતગળો ભેગા થઈ અને સ્કંદ બને છે એટલે તેને અને બીજા સંસારી જીવને વિકારી વ્યંજન પર્યાય હોય છે પરંતુ અહીં કહે છે કે શુદ્ધ નહીંથી શુદ્ધની દ્રષ્ટિથી સંસારીને પણ વિકારી વ્યંજન પર્યાય નથી વ્યંજન પર્યાય તો છે પણ ત્યાં શુદ્ધ નહીંથી એને વ્યંજન પર્યાય નથી એમ કહી દીધું જો એક વાતની સ્પષ્ટતા કરીએ કે આપણે એ વાત સમજ્યા કે જીવને વિભાવ વ્યંજન પર્યાય છે વિકારી વ્યંજન પર્યાય છે અને જે શરીર સાથે એ રહે છે એ પ્રમાણે એ શરીરથી કંઈક અન્ય જાણું એવું એ આત્માનું ક્ષેત્ર છે એટલે પ્રદેશ અપેક્ષાએ આત્મા એવડો છે અને એનો એ આકાર છે હાથીમાં જાય તો એ એવડું કદ થાય છે એવો આકાર થાય છે અને કીડીમાં જાય તો એવું કદ ને એવો આકાર થાય છે તો ત્યાં આપણે એક વાત એમ પણ લીધી હતી કે જે આકાર જે થાય છે વ્યંજન પર્યાયો બદલાય છે તો એમાં એ સંસાર અવસ્થામાં જ બદલાય છે કેમ કે સંસાર અવસ્થામાં શરીર છે અને આ બદલાવું જે છે તે સામે જે શરીર પ્રાપ્ત થાય છે એ અનુસાર બદલાવું થાય છે એટલે આપણે એમ પણ કહ્યું કે એને શરીરની અપેક્ષા છે પણ એક વાતની સ્પષ્ટતા અહીંયા કરી ગઈ કે એ જે શરીરની અપેક્ષા કઈ છે એ વ્યવહારથી કહેવાય ખરેખર જો જોવા જઈએ નિશ્ચય અપેક્ષાએ તો જીવનો એ શરીર જે શરીર સાથે રહેવાનું છે એ પ્રમાણે આકાર એના પોતાના કારણે થાય છે ગઈકાલે આ વાત આપણે વધારે સૂક્ષ્મતાથી લીધી ન હતી માત્ર એટલી વાત કરી કે એને શરીરની અપેક્ષા છે પણ એ શરીરની અપેક્ષા છે એમ કહેવું એ તો સમજવા માટે વ્યવહાર નહીનું કથન છે અને વાસ્તવમાં તો જીવની એવી વિકારી વિભાવ વ્યંજન પર્યાય થાય કીડીના આકારે થાય અને કીડીની સાઈઝ પ્રમાણે થવું કે હાથીના આકારે થવું હાથીની કદ છે એ પ્રમાણે થવું એના એ હાથીનું જે શરીર છે એ ખરેખર કાંઈ કામ કરતું નથી કે એને કાંઈ એ આકારે થવા માટે પ્રેરતું પણ નથી એ પર્યાય જીવની પોતાની છે અને એવી પર્યાય થવાનું જીવનું પોતાનું કારણ છે
એની જે સમયની તેવી યોગ્યતા છે, તે સમયની તેવી યોગ્યતા છે. એટલે આ વાતને અંતરમાં સ્પષ્ટ રાખવી, આવું શરીર છે માટે એને એવા આકારે થવું પડે છે એવો અર્થ ન કરવો, પણ સંસાર અવસ્થામાં જે જે એની પર્યાય વ્યંજન પર્યાય વિકારી પર્યાય જે જે થાય છે તે જે શરીર સાથે રહે છે તે પ્રમાણે હોય છે ને, એટલે આપણે એમ કહીએ છીએ. અને બીજી વાત એ પણ છે સાથે કે હવે જ્યારે સિદ્ધ દશા થઈ છે અને શરીરમાં જવાનું જ નથી, બીજા કોઈ શરીરમાં જવાનું જ નથી, તો જે છેલ્લો આકાર છે એ જ આકાર રહી જાય છે, આકાર બદલાતો નથી ને, છેલ્લો આકાર જે છે એ જ રહી જાય છે. એટલે ત્યાં એ રીતે આપણે વાત સમજાવવા માટે લીધી કે શરીરની અપેક્ષા છે, એટલે શરીર જે શરીરમાં જવું છે એ શરીર પ્રમાણે એને થવું પડે છે, પણ થવું પડે છે એમ નથી, ખરેખરમાં એ થાય છે તેવી તે વખતની એની યોગ્યતા છે. નિશ્ચયથી તો આમ જ છે, શરીર હાથીનું તો હાથી પ્રમાણે થાય, અને જ્યારે જન્મે ત્યારે તો હજી હાથી મદનિયું નાનું બચ્ચું હજી તો ગર્ભમાં હોય ત્યારે એ આકાર થાય, પછી આકારમાં પણ ફેરફાર થતા જાય, જેમ જેમ પેલું શરીર મોટું થતું જાય તો એ પ્રમાણે એ શરીર પ્રમાણે થાય છે. આ બધું દેખીતું લાગે એટલે આપણે સમજવા માટે એમ કહીએ, પણ એ દરેક સમયે સમયે જેમ જેમ શરીર મોટું થતું જાય છે તેવી રીતે એ અંદરમાં રહેલો જીવ એની આ વિભાવ વ્યંજન પર્યાય પણ બદલાય છે. મારે તો આ સૂક્ષ્મ વાત કરવી છે એટલા માટે કહું છું. પહેલી વાત તો એ સમજી લેવાની કે જે બદલાય છે તેમાં નિશ્ચયથી તો એમાં એની પોતાની યોગ્યતાથી એ વ્યંજન પર્યાય બદલાય છે, અને એ વ્યંજન પર્યાયનો બદલાવ કેવો છે તો કે જેમ જેમ શરીરમાં જે જે ફેરફાર થાય તે પ્રમાણે એ વ્યંજન પર્યાય બદલાઈ જાય છે. તો આવું તે પ્રમાણે બદલાવવું એ પણ એના પોતાથી થાય છે. બદલાવું ક્યારે થાય એવો કઈ નિયમ છે કે 5 દિવસ થાય એટલે બદલાય? રોજ બદલાય, રોજ બદલાય તો પછી દરેક કલાકે બદલાય, અને દરેક કલાકે બદલાય શરીરમાં ફેરફાર તો થાય ને, તો દરેક સમયે પણ બદલાય. દરેક સમયે એ વિભાવ વ્યંજન પર્યાય છે એનું બદલાવું તો થઈ જ રહ્યું છે. એક તો આવી વિભાવ વ્યંજન પર્યાય મારી થાય, અને એ પાછી દરેક સમયે બદલાય. અહો પ્રભુ, આવું મારું સ્વરૂપ, આવું મારું સ્વરૂપ ન કરો. એટલે પછી આચાર્ય ભગવાન કરુણા કરીને કહે છે કે ના ના ભાઈ, ધીરો પડ, તું દ્રવ્યથી તો શુદ્ધ જ છો, અને આવી વિભાવ વ્યંજન પર્યાય તને છે જ નહીં, આવી વિભાવ વ્યંજન પર્યાય છે જ નહીં. તું ખેદ ન કર, તું તારા શુદ્ધ સ્વરૂપને સમજ. તું સંસારી અવસ્થામાં છે એવી પર્યાય છે ત્યારે પણ તું ત્રિકાળ શુદ્ધ જ છો, અને એમ નિર્ણય કરી અને તું પુરુષાર્થ ઉપાડ, એમ નિર્ણય કરી અને તું પુરુષાર્થ ઉપાડ. એટલે આ શુદ્ધ નહીંથી દ્રવ્યાર્થિક નહીંથી સંસારી અને સિદ્ધ બધા જીવોને વિભાવ વ્યંજન પર્યાય નથી એમ કહેવામાં, નહીતર શું થાત? નહીતર આપણને પુરુષાર્થની દિશા ન મળત, આપણને પુરુષાર્થની દિશા ન મળત. દ્રષ્ટિનો વિષય કેવો છે એની સમજ જ ન પડત. દ્રવ્યાર્થિક નહીંથી જયારે કહ્યું ત્યારે આ વાત આપણને સરસ રીતે સમજાઈ ગઈ છે. મારું આવું જ સ્વરૂપ છે, અને એના સમર્થનમાં પણ કેવું કહ્યું, દ્રવ્ય સંગ્રહની 13મી ગાથાની વાત કરી દીધી કે સર્વજીવ ખરેખર શુદ્ધ જ છે, શુદ્ધ નહીં સર્વજીવ ખરેખર શુદ્ધ જ છે. સ્વરૂપનું મહાત્મા આવે એવી આ બધી વાત છે. હવે આગળ અહીંયા કહે છે ગુરુદેવ, કહે છે છેલ્લી લીટીમાં આ પાના ઉપર કહે છે કે આ જીવ અધિકાર છે ને, તેથી એમાં આ જીવ તત્વની મર્યાદાનું વર્ણન ચાલે છે. જીવ તત્વની મર્યાદા એટલે શું? કે જીવનો આકાર છે એ એના પ્રદેશ તત્વ ગુણની પર્યાય છે, એટલે એનો જેટલો પ્રદેશ છે જેટલું ક્ષેત્ર છે ત્યાં સુધી એ સીમિત છે એવી એની મર્યાદા છે. એ આકાર બહારમાં ક્યાંય પહોંચતો નથી. જીવની વસ્તુ સ્થિતિ આ છે એમ કે છે કે જીવને વિભાવ વ્યંજન પર્યાય
विकारी आकार संसार दशा में छे अने दरेक समय बदलाय छे एवो पर्याय नयनो विषय छे। द्रव्यार्थिक नय थी तो आ वात नथी, पर्याय नयना विषय में आ वात आवे छे। संसारी ने असंख्य प्रदेश नी विकारी पर्याय विभावरूप प्रगट आकार होवा छता शुद्ध सत्ता ग्राहक दृष्टि में एटले के द्रव्यार्थिक नय में ए छे ज नहीं एम कहे छे। आम कहीने जीवनी सत्ता में त्रिकाली शुद्ध सत्ता पण छे अने तेनी वर्तमान सत्ता में अशुद्धता पण छे एटले के आ विकारी पर्याय पण छे एम बे पर्याय ने अहीं साबित करी छे, बे पर्याय ने अहीं सिद्ध करी छे एटले के साबित करी छे। અહીંયા સિદ્ધનો અર્થ સાબિત કરી છે, બંને પર્યાય અહીંયા સિદ્ધ કરી કે આ બંને છે। શું વાત કરી? એક તો પોતાની ત્રિકાળી પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એવી પોતાની સત્તા છે, એ શુદ્ધ સત્તા પણ છે, અને આ વિકારી વિભાવ વ્યંજન પર્યાય પણ છે, બંને વાત। આગળ 303 પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે અસંખ્ય પ્રદેશી અનંત આત્માઓ એકબીજાથી ભિન્ન ભિન્ન છે, બધા જ આત્મા છે એ અસંખ્ય પ્રદેશી છે, બધા જ એકબીજાથી ભિન્ન છે, અને ક્યારેય કોઈ આત્મા એકબીજા સાથે ભળતા જ નથી। વેદાંતની એવી માન્યતા છે કે એક પરમાત્મા તત્વ છે એમાં બધા આત્મા ભળી જાય છે, ના એમ નથી, એવું નથી। આખો પુરુષાર્થ છે એ પોતાના અસ્તિત્વને નષ્ટ કરવાનો પુરુષાર્થ નથી। વેદાંત પ્રમાણે તો એનો અર્થ એવો થયો કે જીવ પોતાનું અસ્તિત્વ નષ્ટ કરે છે, આ બધો પુરુષાર્થ કરી અને પછી પરમાત્મા તત્વમાં ભળી જાય એટલે પોતાનું અસ્તિત્વ તો નાશ પામે, એવો કોઈ પુરુષાર્થ કરે પોતાના અસ્તિત્વનો ધંધા નાશ પામે એવો કોઈ કરે નહીં, એટલે ખરેખર એ વાત પણ એમની ખોટી છે। પોતે કંઈક પ્રાપ્ત કરે તો જ પુરુષાર્થ કરે, પોતે શાશ્વત આનંદ સુખની દશાને એટલે એવી સિદ્ધ દશાને એ પ્રગટ કરે છે અને પછી ક્યારેય દુઃખની દશા થતી જ નથી, આવી અપૂર્વ પ્રાપ્તિ છે। પોતે સ્વતંત્રપણે સિદ્ધ શિલા ઉપર રહીને શાશ્વત સુખ આનંદની દશામાં અનંત કાળ સુધી રહે છે, એ કાંઈ કોઈ સાથે ભળી જતો નથી। દરેક આત્માઓ એકબીજાથી ભિન્ન છે, સિદ્ધશિલા ઉપર પણ ભિન્ન છે અને જગતમાં બધે જ લોકાકાશમાં બધે જ એ એકબીજાથી ભિન્ન છે, આત્મા તો ભિન્ન જ છે। નિગોદનું શરીર લઈએ તો નિગોદના શરીરની અંદર એક શરીરની અંદર અસંખ્ય જીવો અને એને અનંત જીવો એમ પણ કહેવાય છે, કેમ કે ત્યાં ને ત્યાં એ જન્મ ઉત્પન્ન થાય, જન્મ મરણ થાય છે અપેક્ષાથી, એમ પણ કે અનંત જીવ એક શરીરમાં, એને પોતાનું શરીર નથી તે છતાંય એ જીવ બીજા જીવથી જુદો ભિન્ન છે, એટલે શરીર વિનાનો જીવ છે, એ પણ પોતાનું શરીર નથી, પોતાનું કહેતા એક જુદું શરીર નથી, ખરેખર તો કોઈ શરીર પોતાનું છે જ નહીં જે વાત આપણે જાણીએ છીએ, અને શરીરની એને ખરેખર જરૂર પણ નથી। સિદ્ધ ભગવાનને ક્યાં શરીર છે? કહે છે કે અસંખ્ય પ્રદેશી અનંત આત્માઓ એકબીજાથી ભિન્ન ભિન્ન છે અને તે પ્રત્યેકને સંસારમાં વિભાવપણે આકાર છે। આ આકાર કોનો? આત્માના આકારની વાત છે, શરીરના આકારની વાત નથી કરી। તે પ્રત્યેકને એટલે દરેક જીવને સંસારમાં વિભાવપણે આકાર છે, તો તેને વિભાવપણે આકાર છે એવું અસ્તિત્વ પર્યાર્થિક નયથી જાણવું, દ્રવ્યાર્થિક નયથી તો એ ત્રિકાળ શુદ્ધ જ છે એટલે એને એવી વિભાવ વ્યંજન પર્યાય નથી। તો આ જે વિભાવપણે જે આકાર છે એવું અસ્તિત્વ જીવનું એવું અસ્તિત્વ પર્યાર્થિક નયથી જાણવું, વળી તેને પર્યાય નયનો ઉપદેશ જાણવો એમ કહે છે। બંને નયને અવલંબતો ઉપદેશ ગ્રહણ કરવો એમ પહેલા કહ્યું ને, તો આ પર્યાય
એને અનુસરીને જે થતો એને અવલંબતો જે ઉપદેશ છે તે આ પ્રકારે છે કે સંસાર અવસ્થામાં જીવને વિભાવ વ્યંજન પર્યાય છે એટલે એવા આકાર છે. આ ઉપદેશ જે છે તે પર્યાર્થિક નયને અનુસરીને કરેલો ઉપદેશ છે, એ પણ સાથે રાખવો. દ્રવ્યાર્થિક નયને અવલંબીને જે ઉપદેશ છે તે અને આ પર્યાર્થિક નયને અવલંબીને કરેલો ઉપદેશ બંનેને ગ્રહણ કરવા, એમ શરૂઆતમાં જ વાત આવી. કોઈ એકલા દ્રવ્યાર્થિક નયનો જ વિષય કહે અને પર્યાર્થિક નયનો વિષય ન કહે, ન જણાવે, એ વિષયનો લોભ કરે તો તે ઉપદેશ જ ખોટો ઠરે છે. અધૂરો ઉપદેશ થયો એટલે ખોટો ઠરે. એક જ અપેક્ષાથી ઉપદેશ કરવામાં આવ્યો, એક જ નયને અનુસરીને, જ્ઞાનના એક અંશને અનુસરીને જયારે ઉપદેશ કરવામાં આવે તો એ ઉપદેશ અધૂરો ઠરે છે, અને અધૂરો છે તો એ બીજી અપેક્ષા એક ખોટો ઠરે છે. બીજા અન્ય મતની અંદર, બીજા અન્ય દર્શનોમાં આ પ્રમાણે એમનો જે ઉપદેશ છે તે એક અપેક્ષાએ જ સાચો છે, બાકી બીજી ઘણી અપેક્ષાએ ખોટો ઠરે છે. જૈન દર્શનમાં અનેકાંતથી વસ્તુના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે, એટલે ત્યાં બધી જ અપેક્ષા સહિત વસ્તુને જાણવામાં આવે છે, અને એમ પછી એને અનુસરીને, બધા જ નયોને અનુસરીને, જ્ઞાનના બધા જ અંશને અનુસરીને ઉપદેશ કરવામાં આવે છે. એટલે એ જૈન દર્શન છે તે જ સાચું છે, તે જ સત્ય દર્શન છે. બધા ધર્મો સરખા જે કહે છે ને, એને આમાંથી આ તત્વ દ્વારા પણ સમજવાનું છે, તર્ક દ્વારા પણ સમજવાનું છે. આથી આપણે જીનેશ્વર ભગવાનની વાણીની વાત કરીને તો ઘણી વાર એ સમજાવ્યું છે કે ભાઈ કેમ બીજા ધર્મોને તીર્થંકર ભગવાનની વાણી સાથે સરખાવવા, એમાં તો તીર્થંકર ભગવાનની વાણી પ્રત્યે અનાદર થાય છે, એ રીતે પણ આપણે સમજાવ્યું છે. એટલે હવે એ વાતને ન લેવી કે બધા ધર્મો સરખા અને જે જે કરે છે તે બધું બરાબર છે, એવું ન કહો. એમ કહેતા તો ભાઈ ક્રૂજ નિત્યાત્વ થશે, અને ઘણો કાળ સુધી એવા સંયોગો નહીં પ્રાપ્ત થાય કે જેમાં તમને જીનેશ્વર ભગવાનની વાણી સાંભળવા મળે. ત્યારે હવે એમ ન કહેવું કે બધા ધર્મો સરખા છે, બધા ભગવાન સરખા છે, આવી બધી વાતો ન કરવી. એવી વાત ન કરવી, એ અંતરમાંથી કાઢી નાખવું. એને બદલે એમ સ્થાપવું કે જગત આખાના બધા જ જીવો છે તે જૈન છે. એ ભલે કોઈ પણ મતમાં રહ્યા હોય, પણ બધા જ જીવો જૈન છે. જે જીનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં રહેશે એવું જૈન પણ પ્રગટ કરશે એ જૈન છે. પણ શક્તિ અપેક્ષા એ બધામાં એ જૈનત્વ અંદરમાં પડ્યું જ છે. એવું છે જૈનત્વ કે પોતે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરે, એને જીતેન્દ્રિય પણ હોય, જે પૂર્ણ વિકરાગ દશાને પ્રગટ કરે, એવું જૈન પણ દરેક જીવમાં સત્તા રૂપે પડ્યું છે, સામર્થ રૂપે પડ્યું જ છે. એટલે આપણે જગતના બધા જીવોને સામર્થ અપેક્ષાએ જૈન ગણવા, એટલે પછી કોઈ પ્રત્યે આપણને એમ નહીં લાગે. આપણે કોઈનું હીણું બોલતા નથી, કોઈનું અપમાન કરતા નથી, કોઈની માન્યતા જે છે એના વિશે પણ આપણે કંઈ કહેતા નથી. માત્ર એટલું જ કહીએ છીએ કે જીનેશ્વર ભગવાને જે કહ્યું છે એનાથી એમની માન્યતા વિપરીત છે, અથવા અન્ય પ્રકારે છે, જુદા પ્રકારે છે, તો એ માન્યતા એમની ખોટી છે. જીવ તો બધા જૈન થવા માટે સક્ષમ છે. એટલે આપણો દ્રષ્ટિકોણ આ રીતે રાખવો. પણ એમ ઊંધું ના કહેવું કે બધા ધર્મ સરખા છે, બધા ભગવાન સરખા છે. એમ કરવાથી તો પછી જીનેશ્વર ભગવાનની વાણીનો, પ્રભુનો અનાદર થઈ જશે. તમારી પાસે એવો અવકાશ જ ન હોવો જોઈએ કે તમે જીનેશ્વર ભગવાન સિવાય બીજા કોઈ દેવને દેવ માનો, એવો તમારી પાસે અવકાશ જ ન હોવો જોઈએ. જીનેશ્વર ભગવાનની વાણી સિવાય બીજા કોઈને તમે ધર્મ માનો, એવો તમારી પાસે એક ટકો અવકાશ છે. તેનો અર્થ એ થયો કે તમે જીનેશ્વર ભગવાનની વાણીને 99% જ માની છે. એક ટકો પણ બીજે આદર કર્યો છે તો એક ટકો અહીંયા અનાદર થઈ જાય છે. અને એમ એટલો ગૃહિત મિથ્યાત્વનો બંધ પડશે પ્રભુ, તો એટલો સમય સુધી ધર્મ નહીં પામી શકાય, જીનેશ્વર ભગવાનની વાણીનો અંતરાય પડશે.
अनंत काल में एम ज थयु छे भगवानी वाणी नो आपने अंतराय पड़ो अंतराय से पड़ो प्रभु बीजा बदा अंतराय ने जवा दो मोटा में मोटो आपने कहीं जो अंतराय पड़ो हो तो प्रभु वाणी आपने मिली नहीं घो वक्त तो यो गो कि आपने प्रभु वाणी सांभी सकता नहीं अपने योग प्राप्त न એવા પાપના ઉદયમાં પડ્યા હતા કે પ્રભુની વાણી સાંભળવા મળી નહીં. ક્યારેક એવું થયું કે પ્રભુનું નિમિત્ત મળ્યું પણ આપણી એટલી બુદ્ધિ ન હતી કે આપણે પ્રભુની વાણીને સમજીએ આત્મસાત કરીએ. ઘણી વાર કહીએ છીએ કે ગુરુદેવ હતા સોનગઢ જતા હતા પણ ત્યારે એટલી સમજ ન હતી. ગુરુદેવને પ્રત્યક્ષ સાંભળ્યા છે ઘણી વાર સાંભળ્યા છે પણ ત્યારે આ સૂક્ષ્મ વાતો સમજી એટલી સમજ એ વખતે ન હતી કેમ કે અભ્યાસ ન હતો. એવી રીતે પ્રભુના સમોતરણમાં ઘણી વાર ગયા છીએ પણ સમજ વિના જે કરવાનું હતું એ કરી શક્યા નથી. અહીંયા વાત આપણે કરી રહ્યા છીએ કે જે ઉપદેશ બંને નયને સાથે રાખીને નથી કર્યો તે ઉપદેશ જે છે તે ખોટો ખરે. એક જ નયથી કરવામાં એક જ નયને અવલંબીને કરવામાં આવેલો ઉપદેશ ખોટો ખરે એ વાત અહીંયા આવી. તે કહે છે કે આ તો વસ્તુસ્થિતિ આમ જ છે, નહીતર બીજી રીતે વસ્તુસ્થિતિ સિદ્ધ જ થતી નથી. કાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ પણ એક પત્રમાં કહ્યું છે કે હર કોઈ પદાર્થની વ્યાખ્યા આપણે ચાર પ્રકારથી કરી શકીએ. દરેક પદાર્થની વ્યાખ્યા આપણે ચાર પ્રકારથી કરી શકીએ, તેના દ્રવ્યથી, તેના ક્ષેત્રથી, તેના કાળથી અને તેના ભાવથી. આ રીતે તેઓએ વસ્તુની સ્થિતિ જણાવી છે. કૃપાળુદેવે એ રીતે વાત કરી છે, વસ્તુ સ્થિતિ જણાવી છે. અને આત્મા માટે આમાં એમ કહ્યું ને કે હર કોઈ પદાર્થની વ્યાખ્યા આપણે ચાર પ્રકારથી કરી શકીએ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી. તો ગુરુદેવ કહે છે કે આત્મા માટે પણ જો આ ચાર બોલ ઉતારીએ, એની વ્યાખ્યા પણ આપણે આ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી કરીએ તો શું હોય. કહે છે કે દ્રવ્ય એટલે આત્માનું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય, જે અનંત ગુણનો સમૂહ છે તે દ્રવ્ય, એ દ્રવ્ય છે. ક્ષેત્ર એટલે તેનું ત્રિકાળ અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર, તે ક્ષેત્ર છે. સંસારમાં તેનો આકાર વિકારી છે, આ જે ક્ષેત્ર કહ્યું તો અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર, તો એનો આકાર સંસાર અવસ્થામાં છે ત્યારે એ વિકારી છે, અર્થાંત પ્રગટ વ્યંજન પર્યાય સંસારી અવસ્થામાં છે. એ વ્યંજન પર્યાય સંસારી અવસ્થામાં વિકારી છે, વિકારી છે. સિદ્ધ દશામાં એ વ્યંજન પર્યાય વિકારી નથી, એ શુદ્ધ વ્યંજન પર્યાય છે. અહીંયા વિભાવ વ્યંજન પર્યાય છે સિદ્ધને, તે નિર્વિકાર શુદ્ધ વ્યંજન પર્યાય છે. જ્યારે સંસાર અવસ્થામાં એ વ્યંજન પર્યાય અશુદ્ધ છે, વિભાવી વ્યંજન પર્યાય છે, વિકારી છે. ત્રીજી વાત, કાળ. આત્માની એક સમયની અવસ્થા તે કાળ છે. આત્માની એક સમયની અવસ્થા તે કાળ છે. તથા ભાવ, આત્માના ત્રિકાળી શુદ્ધ ગુણો તે ભાવ છે. આત્માનો કેવો ભાવ હોય, તેના શુદ્ધ ગુણો છે, એ ગુણના પરિણમન રૂપ જ ભાવ હોય ને, જેવા ગુણ છે એવો એનો ભાવ હોય. મીઠામાં ખારાશનો ગુણ છે તો એનો ભાવ કેવો, ખારો. અને સાકરમાં મીઠાશનો ગુણ છે તો એનો ભાવ મીઠો. આત્મામાં ચૈતન્ય પણ છે તો આત્મા ચેતન ભાવે છે. અહીંયા કહે છે કે આ રીતે જીવ વસ્તુનું સ્વરૂપ છે. ભાઈ, જીવનું દ્રવ્ય અને પર્યાય આવું સ્વરૂપ છે માટે એ બે જાણવા લાયક છે, પણ એકે નય નિષેધ કરવા લાયક નથી. અહીં સંસારીને પણ વિકારી વ્યંજન પર્યાય નથી એમ જે કહ્યું છે તે શુદ્ધ દ્રવ્યાર્થિક નયના જોરે કહ્યું છે.
કેમ કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય પર્યાય નથી, શ્રીકાળી શુદ્ધ દ્રવ્ય જ એનો વિષય છે. આગળ કહે છે કે ભાઈ આત્મા 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 એમ તો બધાએ કહે છે, પણ આત્મા અસંખ્ય પ્રદેશી છે અને તેનો સંસારમાં વિભાવરૂપ આકાર છે. એટલે કે સંસાર અવસ્થામાં છે ત્યારે એનો આકાર જે છે, એના પ્રદેશને કારણે જે આકાર છે એ વિભાવરૂપ આકાર છે. એવું વર્ણન સર્વજ્ઞ સિવાય બીજે ક્યાં છે? બીજે ક્યાંય નથી. તેથી જ તો મુનિરાજ કહે છે કે બે નયોને અવલંબતો ઉપદેશ જાણવા યોગ્ય છે. ભલે વ્યવહાર નયનો વિષય હોય, અને વ્યવહાર નયનો વિષય જે છે એ હે છે એમ પણ આપણે કહીએ, એ આદરવા લાયક નથી, પણ તે જાણવા જેવો તો છે અને એ જાણવો તો જોઈશે ને. જાણ્યા વિના એને હે કરશે કેવી રીતે? હે એટલે છોડવા લાયક છે તો શું છોડવા લાયક છે? તો એ વિષયને એને જાણવો પડશે ને. જાણશે તો એને હે કરશે ને, એટલે છોડશે ને. તે કહે છે કે જાણ્યા વિના કોને હે કરવો? વળી જે છે તે હે હોય ને, એ વિષય પણ હોય તો હે કે ઉપાધેય કરવાનો પ્રશ્ન થાય ને. પણ એવો વિષય જ નથી એમ જો કહેવામાં આવે તો પછી એ વિષય હે છે કે ઉપાધેય છે એનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એટલે એ વિષય છે અને એ વિષય છે જાણ્યા પછીથી એ હે છે એમ નિર્ણય કરાય છે. જે હોય એ હે હોય ને, કે જે ન હોય એ હે હોય. ગુરુદેવના તર્ક બહુ સુંદર હોય છે. આત્મસિદ્ધિની અંદર ખૂબ સુંદર તર્ક દ્વારા આત્માના કર્તા ભાવને સમજાવ્યો છે. અહીંયા કહે છે માટે જે પર્યાયને જ સ્વીકારે નહીં, જાણે નહીં, પર્યાયને સ્વીકારે નહીં એટલે એને જાણે નહીં, પર્યાય છે એમ માને નહીં, તે આત્માના અસંખ્ય પ્રદેશી વિભાવિક આકારને પણ સ્વીકારતો નથી, જાણતો નથી. તેથી તે જે કાંઈ કહે તે બધું મિથ્યા એકાંત જ હોય છે. જે પર્યાયને સ્વીકારતો નથી, જાણતો નથી, તે આત્માના અસંખ્ય પ્રદેશી વિભાવિક આકારને પણ જાણતોય નથી અને સ્વીકારતોય નથી. પર્યાર્થિક નયના વિષયને જ એ ઉડાડી દે છે, કે પર્યાયને સ્વીકારતો નથી. એટલે એનું જે કથન છે એ બધું એકાંતે કથન છે, અને એકાંતે જે કથન છે એ બધું મિથ્યા હોય. જેમ કે આખી વસ્તુની મર્યાદા, આખી વસ્તુની સ્થિતિ તો એ જાણતો નથી. તો દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક બંને નૈતિક, એટલે કે બંને નયને અવલંબીને કરેલ ઉપદેશ જે છે તે જ ગ્રહણ કરવા યોગ્ય છે એ વાત અહીંયા પૂરી કરી. અને સાથે દ્રવ્યાર્થિક નયથી જીવ રાશિને, જીવ માત્રને વિભાવ વ્યંજન પર્યાય નથી, બીજી વાત પણ એમાં બરાબર કહી. હવે વિભાવ વ્યંજન પર્યાય જે છે એ પર્યાર્થિક નથી છે તો એની વાત કરે છે પાના નંબર 304 ઉપર. હવે મુનિવરે કહ્યું ને કે વિભાવ વ્યંજન પર્યાર્થિક નયના બળે એમ કરીને જે વાત કરી, તો હવે ત્યાંથી શરૂઆત કરીને ગુરુદેવ સમજાવે છે. ભાષા જુઓ, ગુરુદેવ કહે છે કે આ ભાષા જુઓ. એમ કહ્યું ને વિભાવ વ્યંજન પર્યાર્થિક નયના બળે એમ કરીને વાત કરી, તો ગુરુદેવ અહીંયા કહે છે કે આ ભાષા જુઓ. આત્માના અસંખ્ય પ્રદેશમાં કર્મના નિમિત્ત સંબંધથી જે આકારનું વિભાવપણું છે તે પોતામાં પોતાને કારણે છે. કર્મના નિમિત્ત સંબંધથી એ આકારનું વિવિધપણું, વિભાવપણું, વિકારીપણું છે, જુદા જુદા આકાર થાય છે, તો એમાં એક કર્મના નિમિત્તે થાય છે. અસંખ્ય પ્રદેશ છે આત્માના અને એનો આકાર છે, અને એ આકારનો બદલાવ થાય છે. એવું વિકારીપણું, વિભાવપણું જે છે તે છે તો પોતાના કારણે, પણ એમાં કર્મનું નિમિત્ત છે, કર્મ એમાં નિમિત્ત છે, અર્થાત તે પોતાની જ સ્થિતિ છે એમ કહે છે. તે કર્મને લઈને છે એમ નથી, કર્મ તો એમાં નિમિત્ત કારણ છે.
એટલે કે વિભાવ વ્યંજન પર્યાયનું અસ્તિત્વ વિભાવ વ્યંજન પર્યાયનું હોવા પણ જીવની પોતાની સત્તાને લઈને પોતામાં છે અને આ જીવની મર્યાદા છે. જીવની મર્યાદા કહેતા આ વસ્તુ સ્થિતિ છે. તો કહે છે કે વિભાવ વ્યંજન પર્યાયિક નયના બળે તે સર્વ જીવો પૂર્વોક્ત વ્યંજન પર્યાયોથી સંયુક્ત છે. સર્વજીવો કયા ને? એટલે કે સિદ્ધ ભગવાનનો જીવ પણ વિભાવ વ્યંજન પર્યાયથી સહિત છે એમ થયું ને? આ કઈ રીતે હોય ભાઈ? સિદ્ધના જીવની પર્યાય પણ પૂર્વ અવસ્થામાં સંસાર અવસ્થામાં વિભાવ વ્યંજનપણે હતી ને, અત્યારે નથી. અત્યારે તો હવે સ્વભાવ વ્યંજન પર્યાય છે, શુદ્ધ વ્યંજન પર્યાય છે, એ બદલાતી પણ નથી, અત્યારે નથી, પણ પૂર્વે હતી. તેને અહીં ગણતરીમાં લઈને કહે છે કે સિદ્ધનો જીવ પણ વિભાવ વ્યંજન પર્યાયથી સહિત છે. એટલે એને ભૂત નૈગમ નયનું પતન કહેવાય. ભૂતકાળમાં હતું એને વર્તમાન વર્ત કહેવું, એને ભૂત નૈગમ નયનનો વિષય કહેવામાં આવે છે. સુધે કહે છે કે મુનિરાજનું પથન ઘણું ગંભીર છે. ભગવાન સિદ્ધને વૈભાવિક આકાર અત્યારે ભલે ન હો, કેમ કે અત્યારે તો શુદ્ધ આકાર છે, પરંતુ અત્યારે શુદ્ધ આકારને અહીંયા ગણવો નથી, એની અહીંયા વાત લેવી નથી. પણ પૂર્વે એમને જે વિભાવ વ્યંજન પર્યાય વિભાવિક આકાર હતો તેની વાત કરવી છે. તો તેને લક્ષ્યગત કરીને કહે છે કે વિભાવ વ્યંજન પર્યાર્થિક નયના બળે સર્વ જીવો પૂર્વોક્ત વ્યંજન પર્યાયોથી સંયુક્ત છે. કઈ અપેક્ષાથી વાત કરી? વિભાવ વ્યંજન પર્યાર્થિક નયના બળે, પર્યાર્થિક નયથી વાત કરી. જ્ઞાનનો કયો અંશ લીધો છે અહીંયા? પર્યાય અંશને લીધો છે. અપેક્ષા કઈ છે? પર્યાયની અપેક્ષાથી વાત ચાલે છે. તો શું કહે છે કે વિભાવ વ્યંજન પર્યાર્થિક નયના બળે સર્વ જીવો પૂર્વોક્ત વ્યંજન પર્યાયોથી સંયુક્ત છે. સંસારી અને સિદ્ધ બધાય જીવો વિભાવ આકારથી સહિત છે. દ્રવ્યાર્થિક નયથી જે કથન કર્યું એના કરતા તદ્દન વિપરીત કથન છે, જુદું કથન છે, જુદી જાતનું કથન છે. છતાંય વિરોધાભાસ નથી આવતો, છતાંય ક્યાંય વિરોધાભાસ નથી આવતો, કેમ કે અનેકાંત દ્વારા વસ્તુના સ્વરૂપને આપણે સમજીએ છીએ. એટલે મનમાં એ સ્પષ્ટ છે કે જુદી જુદી અપેક્ષાએ વસ્તુનું સ્વરૂપ જુદું જુદું હોય, જુદી જુદી અપેક્ષાએ વસ્તુનું સ્વરૂપ જુદું જુદું, અને એમ જાણીએ ત્યારે જ વસ્તુનું પૂર્ણ સ્વરૂપ આપણને જાણવામાં આવે. એટલે જુદી જુદી અપેક્ષાએ જાણ કરવાનું હોય. એકાંતે વસ્તુના સ્વરૂપને સમજવા જઈશું તો અનર્થ થશે. અહીંયા વ્યંજન પર્યાય થી સંયુક્ત છે એમ કહ્યું તો એમાં વ્યંજન પર્યાય રહિત છે એમ જે દ્રવ્યાર્થિક નયથી કહ્યું હતું એની સાથે વિરોધ નથી આવતો, કેમ કે અહીંયા અપેક્ષા આપી દીધી કે વિભાવ વ્યંજન પર્યાર્થિક નયના બળે સર્વજીવો પૂર્વોક્ત વ્યંજન પર્યાયોથી સંયુક્ત છે. સંસારી અને સિદ્ધ બધાય જીવો વિભાવ આકારથી સહિત છે. એકલા સંસારી એમ નહીં, સિદ્ધ પણ વિભાવ વ્યંજન પર્યાયોથી સહિત છે. કઈ અપેક્ષાએ? સિદ્ધને માટે કઈ અપેક્ષા લીધી? કે ભૂત નૈગમ નયના બળે, આવું જ જીવની પર્યાયનું સ્વરૂપ છે. હવે કહે છે કે વિશેષ એટલું કે સિદ્ધ જીવોને અર્થ પર્યાયો સહિત પરિણતિ છે, પરંતુ વ્યંજન પર્યાયો સહિત પરિણતિ નથી. સિદ્ધની વાત કરે છે અહીંયા પહેલા, અને પછી પ્રશ્ન કરી અને સમાધાન આપશે. શું કહે છે અહીંયા? કે વિશેષ એટલું કે સિદ્ધ જીવોને અર્થ પર્યાયો સહિત પરિણતિ છે, પરંતુ વ્યંજન પર્યાયો સહિત પરિણતિ નથી. હવે જે વ્યંજન પર્યાય શુદ્ધ વ્યંજન પર્યાય છે
એનું પરિણામ થતું એ આકાર છે જે કદ છે સિદ્ધ ભગવાનને એમાં કોઈ ફેરફાર થતો નથી. અનંત ગુણોની શુદ્ધ અર્થ પર્યાય સિદ્ધને છે, પણ પ્રદેશત્વ ગુણની આકૃતિની વિભાવ વ્યંજન પર્યાય સિદ્ધને નથી. એમને હવે શુદ્ધ વ્યંજન પર્યાય છે. તો કે છે વ્યંજન પર્યાયો સહિત પરિણતિ સિદ્ધને નથી, સિદ્ધને વ્યંજન પર્યાયો ની અપેક્ષાથી ગણી નથી, કેમ કે તેમને વિભાવ વ્યંજન પર્યાય નથી. વ્યંજન પર્યાયો એટલે અહીં વિકારી વ્યંજન પર્યાયો સમજવી. જો બહુવચન કરી છે વ્યંજન પર્યાયો, એક કરતા વધારે ક્યારે થાય, બદલાતી હોય તો જ થાય. હવે સિદ્ધને તો એ વ્યંજન પર્યાય બદલાતી નથી, એટલે વ્યંજન પર્યાયો એમ કહ્યું ત્યારે સમજવાનું છે કે વિકારી વ્યંજન પર્યાયોની જ વાત છે. સિદ્ધને વ્યંજન પર્યાયો ગણી નથી, એટલે એક જે શુદ્ધ વ્યંજન પર્યાય જે છે તે જ છે, એટલે હવે કાંઈ બદલાવ નથી, એટલે એમને વ્યંજન પર્યાયો નથી એમ કહીએ એમાં એ સમજી લેવાનું કે એમાં વિભાવ વ્યંજન પર્યાયની જ વાત છે. આ દ્વારા ગુરુદેવ કહે છે કે જેનો એટલે કે જે ગુણનો જે અંશ વિભાવિકપણે છે તેને અહીં સિદ્ધ કરે છે. શું વાત કરી છે કે ગુણ છે એ તો ત્રિકાળ શુદ્ધ પરિણમન જ કરે, ગુણનું પરિણમન તો એમ જ હોય, પણ એનાથી વિપરીત જે પરિણમન હોય એ ક્ષણિક હોય, એ પરિણમન ક્ષણિક હોય. પછી એને નામ આપવું હોય, એને સંજ્ઞા આપવી હોય તો શું કહેવાય, તો કે અમુક ગુણથી એ વિપરીત પરિણમન છે એમ કહેવાય ને. એટલે કેટલીક વખત એમ કહી દેવામાં આવે કે આ ગુણનું વિપરીત પરિણમન, એટલે એ ખરેખર અંદરમાં જે શક્તિ રૂપે જે ગુણ પડ્યો છે એનું વિપરીત પરિણમન નથી થયું, એનું વિપરીત પરિણમન ન થાય. તો બોલવામાં એમ આવે એટલે ઘણા લોકો એમ માને કે આ ગુણનું વિપરીત પરિણમન, એમ નથી. અંદરમાં જે ગુણ પડ્યો છે એનું જે પરિણમન છે એ તો શુદ્ધ ત્રિકાળ એવું એવું જ હોય છે, પણ એનાથી વિપરીતપણે પર્યાયમાં ક્ષણિક જે પરિણમન થાય છે તો એને નામ શું આપવું, એને સમજાવવું કઈ રીતે, તો કહેવાય કે એ ગુણનું વિપરીત પરિણમન. પણ એટલે એમાં એ પીલો ગુણ અહીંયા આવીને વિપરીતપણે પરિણમે છે એમ કહેવાનો આશય નથી. કેટલીક વખત આ વાતને બરાબર સમજતા નથી ને, એટલે એ લોકો એવી રીતે બોલે છે કે શ્રદ્ધા ગુણનું વિપરીત પરિણમન. શ્રદ્ધા ગુણનું વિપરીત પરિણમન ન થાય, અંદરમાં જે શ્રદ્ધા ગુણ છે એનું પરિણમન તો નિર્મળ પરિણમન જ હોય, પણ એ નિર્મળ પરિણમન જેવી શ્રદ્ધા હોવી જોઈએ એના કરતા વિપરીત શ્રદ્ધા પર્યાયમાં છે ને, તો એને નામ શું આપવું, એટલા માટે એમ કહેવાય કે શ્રદ્ધા ગુણનું વિપરીત પરિણમન. એનો અર્થ એ નથી કે અંદરમાં ત્રિકાળી જે શુદ્ધ ગુણ શ્રદ્ધા ગુણ પડ્યો છે એનું આ પરિણમન છે એમ નથી, એ ગુણનું બે પ્રકારે પરિણમન છે એમ નથી, એ ગુણનું પરિણમન તો શુદ્ધ જ છે, પણ અહીંયા પર્યાયમાં જે પરિણમન તેવી શ્રદ્ધા કરતા વિપરીત પ્રકારનું પરિણમન થયું એ કોનું થયું અને એને શું નામ આપવું, તો કે છે કે એ પેલા ગુણથી વિપરીત પ્રકારનું છે એમ કહેવાય. એટલે ક્યારેક એમ કહી દેવામાં આવે કે એ ગુણનું વિપરીત પરિણમન, પણ એ ગુણનું પરિણમન નથી, વિપરીત પરિણમન કોઈ ગુણનું હોતું નથી, એ તે સમયની યોગ્યતા છે, તત્કાલીન યોગ્યતા રૂપ જ છે. મિથ્યાત્વ જે છે મિથ્યાત્વ ભાવે જીવનું થવું તે ક્ષણિક કહેવાય, ભલે અનાદિથી છે છતાંય, કેમકે એ અંદરમાં પડેલા કોઈ ગુણને કારણે નથી, અંદરમાં કોઈ એવો મિથ્યાત્વ નામનો ગુણ નથી કે જેને કારણે આ પરિણમન છે. જો એવો હોત, એવો અંદરમાં મિથ્યાત્વ નામનો જો ગુણ હોત તો શું થાય, તો કોઈ જીવ ને મિથ્યાત્વ જાય જ નહીં. સૂક્ષ્મતા સમજવાની છે પ્રભુ, આવી સૂક્ષ્મતા તમને ગુરુદેવ સિવાય ક્યાંય નહીં મળે. ગુરુદેવ ને તમે સાંભળશો ત્યારે તમને સમજાશે કે આ ઘણા લાંબા અર્થ આ લોકો ગમે તે રીતે કરે છે ને, એવા અર્થમાં એમણે જે લંબાવ્યું છે એ લંબાવતા લંબાવતા હવે એ ભેગું નહીં કરી શકે અને પ્રયોજનભૂત વાત સુધી તમને નહીં લઈ જઈ શકે.
જે વસ્તુને જેમ જેટલી સમજવાની છે તેમ તેટલી પ્રયોજન સાથે સમજવી જોઈએ. બોલી નાખે છે ઘણા આવી રીતે કે શ્રદ્ધા ગુણનું વિપરીત પરિણામ એટલે મિથ્યાત્વ એવું ભણાવે છે. અને બિચારા જીવો એમ ભણે છે અને પાછા એ પ્રમાણે પકડી રાખે છે. એટલે ગુણ બે પ્રકારે પરિણમે છે આવું બધું બોલે છે, પણ અંદરમાં એ સમજ નથી કે ભાઈ તું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છો ને પછી તું પાછો અશુદ્ધપણે થાય તો તને શુદ્ધ થવાનો કોઈ અવકાશ જ ન રહે. બે રીતે પરિણમ્યા જ કરે એમ નથી. એ પરિણામ જે કહેવું છે એને એક સંજ્ઞા આપવી છે, નામ આપવું છે. એટલા માટે એમ કહું કે જે પેલા ગુણનું નિર્મળ પરિણામ છે એના કરતા આ તદ્દન વિપરીત પરિણામ છે, એટલે એને એમ કહેવાય કે આ ગુણનું વિપરીત પરિણામ. પણ એ વખતે પેલો ગુણ ત્યાં પરિણમતો નથી. બસ આ વાતને સમજવા તો અહીંયા શું કહ્યું કે જેનો જે ગુણનો જે અંશ જે છે એ વિભાવિકપણે છે તેને અહીં સિદ્ધ કરે છે. એટલે એ દ્વારા ગુરુદેવે આપણને શું સમજાવ્યું કે ગુણનું પરિણમન જે છે એનાથી વિપરીત વિભાવપણે પણ જે અંશ જે છે પર્યાયમાં જે અંશ રહ્યો છે ને, આ વિભાવિકપણે તો પર્યાયમાં રહ્યો છે ને, જે અંદરમાં ગુણ જે છે એના કરતા આ જે છે પ્રદેશત્વ ગુણ, તો પ્રદેશત્વ ગુણનું આ વિભાવિક પરિણમન એ પર્યાય રૂપે છે ને. એટલે એ અંશ તો પર્યાયનો અંશ છે, એ તો ક્ષણિક અંશ છે, શાશ્વત અંશ તો નથી. શાશ્વતપણે તો પ્રદેશત્વ ગુણની પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહી, અને જે હંમેશા શુદ્ધ જ હોય, એ શુદ્ધ જ હોય. એટલે જયારે એ શુદ્ધ જ છે તો પછી દ્રવ્યાર્થિક નહીં નહીં એમ કહેવામાં આવે ને કે સંસાર અવસ્થા હોય કે સિદ્ધિની અવસ્થા હોય દરેક વખતે એવી એને વિભાવ વ્યંજન પર્યાય છે જ નહીં, એટલે જ એમ કહેવાય ને. જેટલો એમાં ઉઘાડ થાય એટલું આત્માનું મહાત્મ્ય સમજાય, પોતાના સ્વરૂપનું મહાત્મ આવે. અહીંયા કહે છે કે વસ્તુની મર્યાદા સ્થિતિ અને એની સત્તા કેવી શૈલીથી સિદ્ધ કરે છે. તો મુનિવરે તો સિદ્ધ કરી છે, પણ એમાં વધારે તો ગુરુદેવ આપણને સ્પષ્ટ કરે છે. ભાઈ ત્રિકાળી સત્તા ને એની પર્યાયની અશુદ્ધતાની સત્તા પણ એની વસ્તુની મર્યાદા છે. સરસ વાત મૂકી. ત્રિકાળી સત્તા જે ત્રણેય કાળ રહે છે એવી સત્તા, જે એના ગુણને કારણે છે એવી સત્તા, અને એની પર્યાયની અશુદ્ધતાની સત્તા એ પણ છે ને, એનું અસ્તિત્વ છે ને, પર્યાય છે ને, એટલે પર્યાયની અશુદ્ધતાની સત્તા પણ એની મર્યાદા છે, એટલે વસ્તુની મર્યાદા છે. ક્ષણ ક્ષણની જે આકૃતિ આકાર થાય છે તે પણ વસ્તુની મર્યાદા છે. ક્યાં સુધી થાય? ક્યાં સુધી થાય? જ્યાં સુધી પોતે સિદ્ધ નથી થતા ત્યાં સુધી ક્ષણે ક્ષણે એ આકૃતિ બદલાય છે ને, એવી એને મર્યાદા છે. પછી નહીં બદલાય, એની એટલી મર્યાદા છે કે સિદ્ધ અવસ્થા થયા પછીથી એ આકૃતિ નહીં બદલાય. આવી વાત છે. અને આવી વાત જ્યાં નથી બંને નયે ને અનુસરીને કથન જ્યાં કરવામાં નથી આવ્યું તો એ વાતને ગર્વવા જેવી નથી. આગળ કહે છે કે સંસાર અનાદિ સઅંત એટલે શાંત છે. સંસાર અનાદિ શાંત છે. કોનો સંસાર? જીવનો સંસાર. જીવને જ હોય ને સંસાર, અનાદિનો હોય અને પછી એનો અંત આવી જાય સંસારનો, એટલે સંસાર અનાદિ શાંત છે. વસ્તુ જીવ દ્રવ્ય અનાદિ અનંત છે, પણ જીવ તો અવિનાશી છે એટલે અનાદિ અનંત છે. સંસાર પર્યાય અવસ્થા છે, એનો અંત આવે એટલે એ અંત સહિત છે, પણ જીવ દ્રવ્ય છે એ તો અવિનાશી છે. પણ તેનો સંસાર અનાદિ શાંત છે અને ત્યાં લગી જ તેને વિભાવ વ્યંજન પર્યાય હોય છે એમ અહીં કહે છે. તે વિકાર છે ને, કર્મના નિમિત્તે તેનો પ્રગટ આકાર છે માટે તે વિકાર છે, વિભાવરૂપ છે, વિભાવ વ્યંજન પર્યાય છે. તો તે વિભાવ વ્યંજન પર્યાયો સહિત પરિણતિ સિદ્ધ ને નથી.
કેમ કે સંસાર અવસ્થા પૂરી થતા હવે વિભાવ વ્યંજન પર્યાય નથી એટલે વિભાવ વ્યંજન પર્યાયો સહિત પરિણતિ સિદ્ધને કેમ તો કહે છે કે સિદ્ધ જીવો સદા નિરંજન હોવાથી સિદ્ધ જીવો હવે કઈ રંજિત થતા નથી કમના બંધ થતા નથી બહુ કરવાના નથી કોઈ શરીર સાથે રહેવાનું નથી એટલે હવે એમને વિભાવ વ્યંજન પર્યાય હોય નહીં ભગવાન સિદ્ધ સદા નિરંજન નિર્વિકાર હોવાથી તેમને વિભાવ વ્યંજન પર્યાય નથી સુખ વાત આવી હવે અહીંયા ગુરુદેવ સમજાવતા એની સમાલોચના કહે છે કે જુઓ એક તો એમ કહ્યું કે જીવના અસંખ્ય પ્રદેશ છે બીજી વાત વળી એમ કહ્યું કે તેનો સમય સમયનો આકાર અસંખ્ય પ્રદેશ છે તો એનો સમય સમયનો આકાર વિભાવ રૂપ પણ હોય છે ત્રીજી વાત શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે સંસારીને વિભાવ વ્યંજન પર્યાય નથી અને ચોથી વાત વિભાવ વ્યંજન પર્યાર્થિક નયના બળે વિભાવ વ્યંજન પર્યાર્થિક નયના બળે સિદ્ધને વિભાવ વ્યંજન પર્યાયોથી સહિત પહોંચે ભૂત નૈગમ નયની અપેક્ષા એટલે કે સિદ્ધને વિભાવ વ્યંજન પર્યાયો સહિત પરિણતિ નથી વિશેષ એ છે કે વિભાવ વ્યંજન પર્યાયોથી સહિત પણ છે એમ જયારે કહ્યું તો એ તો ભૂત નૈગમ નયની અપેક્ષાથી કહ્યું એટલે એમાં વિશેષતા એ છે કે સિદ્ધને વિભાવ વ્યંજન પર્યાયો સહિત પરિણતિ નથી કારણ કે પેલું કહ્યું એ તો ભૂત નિગમ નયની અપેક્ષાથી કહ્યું એટલે પરિણતિ ક્યાંથી હોય આગળ કહે છે એવી વસ્તુ સ્થિતિ વર્ણવી છે આવું વસ્તુનું સ્વરૂપ જૈન સર્વજ્ઞ પરમેશ્વરના માર્ગ સિવાય બીજે ક્યાંય હોઈ શકે જ નહીં આ વાત અહીં જીવ અધિકારમાં કરીને આખી વસ્તુની સ્થિતિ સુસ્પષ્ટ વર્ણવી છે મુનિરાજની ગજબ શૈલી છે વસ્તુ નામ જીવ જીવનો આકાર જ ન હોય તો પ્રદેશત્વ ગુણ જ સિદ્ધ થાય નહીં જો ગુરુદેવ તર્ક દ્વારા શું વધારે સમજાવે છે કે વસ્તુ નામ જીવ કે જીવનો આકાર જ ન હોય તો પ્રદેશત્વ ગુણ જ સિદ્ધ થાય નહીં એટલે કે પ્રદેશત્વ ગુણ છે તો જ આકાર હોય ને પ્રદેશત્વ ગુણની પર્યાય એ વ્યંજન પર્યાય છે એટલે પ્રદેશત્વ ગુણ એ રીતે સિદ્ધ થઈ જાય છે પછી વસ્તુ નામ જીવનો આકાર જ ન હોય તો પ્રદેશત્વ ગુણ જ સિદ્ધ થાય નહીં અને તો એનો વિભાવરૂપ આકાર જે સંસારમાં છે તે સિદ્ધ નહીં થાય અરે વસ્તુ જ સિદ્ધ ન થાય વસ્તુ જ સિદ્ધ ન થાય અહીંયા એક પ્રશ્ન છે કે જો સિદ્ધ જીવો સદા નિરંજન છે તો બધા જીવો દ્રવ્યાર્થિક તેમજ પર્યાર્થિક બંને નયોથી સંયુક્ત છે અર્થાત બધા જીવોને બંને નયો લાગુ પડે છે એવો સૂત્રાર્થ ગાથાનો અર્થ વ્યક્ત કરે છે પ્રશ્ન પહેલા સમજીએ પૂર્વે કહે છે કે પ્રશ્ન સમજાયો એમ કે બધા જીવો બે નયોથી સહિત છે એમ તમે કહ્યું હતું અને અહીંયા પાછું સિદ્ધને વિભાવ વ્યંજન પર્યાયો સહિત પરિણતિ નથી એમ કહીને તમે જ તેને કાઢી નાખો છો તો બધા જીવો બે નય સહિત છે એવી તમારી વાત ક્યાં રહી વસ્તુ દ્રવ્ય તરીકે અને પર્યાયપણે બંને નયોથી બધા જીવો સહિત જ છે અને તેથી વ્યંજન પર્યાય સહિત બધા જીવ છે એમ તમે કહ્યું હતું જ્યારે હવે તમે તો એમ કહો છો કે વ્યંજન પર્યાયો સિદ્ધને નથી તો પહેલા તમે જે સૂત્રનો અર્થ કર્યો હતો તે ખોટો ઠરે છે એનો ઉત્તર છે કે એ અર્થ વ્યર્થ ઠરે છે તો કહે છે કે એ વ્યર્થ નથી ઠરતો એ વ્યર્થ એ ઉત્તર જે કર્યો સૂત્રનો એ વ્યર્થ નથી ઠરતો કારણ કે નિગમ એટલે વિકલ્પ નિગમ નય કે ને
એટલે એવો વિકલ્પ ભૂતકાળ ને વર્તમાન વક્ત દેખવો એવો જ્ઞાનનો અંશ ભૂતકાળની વાતને વર્તમાન વક્ત કહેવી એવી જ્ઞાનની વાત એવો જ્ઞાનનો અંશ એ વિકલ્પ છે એટલે નિગમ એટલે વિકલ્પ ભૂતકાળને વિશે હોય ભવિષ્યકાળને વિશે હોય વર્તમાન કાળને વિશે હોય એટલે નિગમ એટલે વિકલ્પ એ પછી ભૂત નિગમ ન હોય વર્તમાન નિગમ નહીં હોય કે ભવિષ્ય નિગમ ભાવિ નિગમ નહીં હોય એટલે નિગમ એટલે વિકલ્પ તેમાં હોય તે નિગમ નિગમ એટલે વિકલ્પ અને તેમાં હોય તે નિગમ તે નિગમ નય ત્રણ પ્રકારનો છે ભૂત નિગમ વર્તમાન નિગમ અને ભાવિ નિગમ અહીં ભૂત નિગમ નયની અપેક્ષાએ સિદ્ધ ભગવંતોને પણ વ્યંજન પર્યાય વાળાપણું અને અશુદ્ધપણું સંભવે છે કેમ કે પૂર્વકાળે તે ભગવંતો સંસારીઓ હતા એવો વ્યવહાર છે બહુ કથનથી શું કરવું કહેવાય સર્વ જીવો બે નયોના બળે શુદ્ધ તેમજ અશુદ્ધ છે એવો અર્થ છે સ્પષ્ટતા કરી અને પછીથી કહે છે કે હવે તારે વધારે વિસ્તાર કરીને શું કરવું છે આજે વાત કરીએ તો ભૂત નિગમ નયથી કરી છે 306 પાના ઉપર વધારે વિસ્તારપૂર્વક સમજાવતા ગુરુદેવ અહીંયા કહે છે કે આ પ્રશ્નનું સમાધાન કહે છે અમે કહેલો સૂત્રાર્થ વ્યર્થ નથી ઠરતો અમે સૂત્રનો જે અર્થ કર્યો તે વ્યર્થ નથી જતો કેમ કે એ વિભાવ વ્યંજન પર્યાય સિદ્ધને પૂર્વે હતો તેથી એનો ઉપચાર કરીને તે સિદ્ધને વર્તમાનમાં છે એમ કહેવામાં આવેલ છે બીજી રીતે કહીએ પૂર્વે પહેલા સિદ્ધને સંસાર પર્યાય વિકાર પર્યાય નહોતી એમ નથી પણ તે હતી આ ભૂત નિગમ નહીંથી વાત કરી એટલે અહીંયા એમ કહ્યું કે સિદ્ધને પણ છે એમ કહ્યું તો એ ભૂત નિગમ નહીંથી કહ્યું છે કેમ કે એમને પૂર્વે એ હતી પૂર્વે સિદ્ધને સંસાર પર્યાય હતી વિકારી વિભાવ પર્યાય નથી આમ જીવની પર્યાયની સ્થિતિને અહીંયા દર્શાવી છે સિદ્ધ કરી છે સંસારી જીવને તો વર્તમાનમાં જ વિકારી પર્યાય છે પરંતુ સિદ્ધને તો વર્તમાન નથી સિદ્ધને વર્તમાન તો પરિપૂર્ણ શુદ્ધ જ પર્યાય છે છતાં પણ સિદ્ધ ભગવંત પણ પર્યાયને વિભાવ વ્યંજન પર્યાયથી સહિત હોય છે એમ જે કહેવામાં આવ્યું તો તેનું સમાધાન એમ છે કે પૂર્વે સંસાર અવસ્થામાં સિદ્ધના જીવને પણ વિકારી આકારની પર્યાય હતી અને તેને લક્ષમાં લઈને તે અપેક્ષાએ તેઓ એનાથી સહિત છે એમ કહેવામાં આવેલ છે તો આ રીતે જીવની પર્યાયની સ્થિતિ અહીંયા સ્પષ્ટ કરી છે સિદ્ધ કરી છે પરંતુ આ જાણીને પાછો આશ્રય તો ત્રિકાળી જુ દ્રવ્યનો લેવાનો છે હો એ ભૂલી ન જશો જ્ઞાન વ્યયનું કરવાનું છે જ્ઞાન વ્યયનું કરવાનું છે કેમ કે જ્ઞાન તો વસ્તુ જેમ છે તેમ જાણે ને જ્ઞાન તો જાણે છે જેમ છે તેમ જ જાણે જુદું ના જાણે વિપરીત ના જાણે જે હોય વસ્તુનું સ્વરૂપ એના કરતા અન્યથા ના જાણે પણ જેમ છે તેમ જ જાણે ને ધર્મી પુરુષ આશ્રય તો ત્રિકાળી ધ્રુવ દ્રવ્યનો જ લે છે ધ્રુવનું જ એને શરણ છે અહીં કહે છે ભગવાન સિદ્ધનો જીવ પણ પૂર્વ સંસાર અવસ્થામાં હતો તેઓ સિદ્ધ ન હતા બરાબર એ તો પૂર્વે તેઓ પણ જયારે સંસારી હતા અને ત્યારે તેઓ પણ વિકારપણે હતા તો એમના આત્માનો આકાર કર્મના સંબંધમાં કર્મના નિમિત્તે એ વિકારી વિભાવપણે હતો પરંતુ પછી કર્મનો સંબંધ છૂટી ગયો અને તેઓ સ્વભાવપણે થઈ ગયા માટે પૂર્વની અપેક્ષાએ ભૂત નિગમ નહીં તેમને વિભાવ વ્યંજન પર્યાય કહેવાય છે તો આજનો સાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ આવતા સ્વાધ્યાયમાં આપણે થોડીક નય વિશે પણ વાત કરીશું અને ગુરુદેવ પણ એ વાત કરવાના છે હવે સુખદાન બોલીએ સુખદાન